કેમ છો બાળકો? મજામાં ને? આજે આપણે ધોરણ 3 અને વિષય છે આસપાસ અને પ્રકરણ છે 17 પત્રનો પ્રવાસ. આ સરસ મજાનો પાઠ આપણે આગળના લેક્ચરમાં ભણ્યા હતા, તો આજે આપણે તે પાઠનું સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. તો ચાલો બાળકો, તમે મારી સાથે સ્વાધ્યાય પોથી લઈને બેસો. હું તમને જેમ લખાવું તેમ તમે સરસ અને સુંદર અક્ષરે લખવાનું છે. તો ચાલો બાળકો, સ્વાધ્યાય પોથી લઈને બેસી ગયા, તો ચાલો આપણે પાઠ શરૂ કરીએ. પાઠ છે 17 પત્રનો પ્રવાસ. પ્રશ્ન છે 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો જુઓ, પહેલો વિકલ્પ છે પોસ્ટ ઓફિસ એ આપણી કઈ સંસ્થા છે? તો નીચે ઓપ્શન આપેલા છે, તો જુઓ જીની. અ ખાનગી સંસ્થા, બ જાહેર સંસ્થા, ક માલિકીની સંસ્થા, કે ડ એનર્જીઓ સંસ્થા. તો જવાબમાં શું આવશે? જાહેર સંસ્થા. તો અહીંયા જવાબમાં આવશે બ. ત્યારબાદ જુઓ બીજું, પત્ર લખ્યા પછી સૌ પ્રથમ પત્રને ક્યાં નાખવામાં આવે છે? તો ઓપ્શન જુઓ, અ પોસ્ટલ ગાડીમાં, બ રેલવે સ્ટેશન, ક ટપાલ પેટીમાં, કે ડ ટપાલ ઓફિસે. તો જવાબ આવશે ક ટપાલ પેટીમાં. એ તો જવાબમાં આવશે ક. ત્યારબાદ જુઓ ત્રીજું, સ્થાનિક પત્ર માટે ટપાલ પેટીનો કલર કયા રંગનો હોય છે? આપણે પાઠમાં ભણ્યા હતા ને, તો અ લાલ, બ લીલો, ક કાળો, કે ડ ગુલાબી. તો જવાબમાં આવશે અ લાલ કલર. ત્યારબાદ જુઓ ચોથું, પોસ્ટ ઓફિસમાં ગયા પછી પત્ર પર શું લખવામાં આવે છે, શું કરવામાં આવે છે? તો અ સહી કરાય છે, બ સિક્કો મરાય છે, ક દોરી બંધાય છે, કે ડ પેટીમાં નખાય છે. તો આપણે પાઠમાં ભણ્યા હતા, તો જવાબ આવશે સિક્કો મરાય છે. તો જવાબમાં આવશે બ. હવે જુઓ ત્યારબાદ બાળકો, એના પછીનો વિકલ્પ જુઓ છે 5મો વિકલ્પ, વર્તમાન સમયમાં સમાચાર આપવા લેવા માટેનું માધ્યમ કયું છે? તો અ પત્ર, બ તાર, ક ટેલિફોન, કે ડ કવર. તો આપણે શેના દ્વારા અત્યારે સંદેશો પહોંચાડીએ છીએ? કે ટેલિફોન દ્વારા. તો જવાબ આવશે ક. ત્યારબાદ જુઓ છઠ્ઠા, સમાચાર સંદેશાનું એવું કયું માધ્યમ છે જે સતત વ્યક્તિની સાથે જ રહેતું જોવા મળે છે? તો જુઓ ઓપ્શન અ પત્ર, બ તાર, ક ટેલિફોન, કે ડ મોબાઈલ. તો જવાબમાં આવશે ડ મોબાઈલ. હવે જુઓ ત્યારબાદ પ્રશ્ન 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનમાંથી ખાલી જગ્યા પૂરો. તો પેલું છે આપણા ઘરે ટપાલ આપવા ખાલી જગ્યા આવે છે, તો ખાલી જગ્યામાં આવશે ટપાલી. ત્યારબાદ જુઓ બીજું, ખાલી જગ્યા પોસ્ટ ઓફિસનું સંચાલન કરનાર વ્યક્તિને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો શું આવશે? પોસ્ટ માસ્ટર. ત્યારબાદ જુઓ ત્રીજી ખાલી જગ્યા, પત્રમાં તમામ વિગતો લખ્યા પછી ખાલી જગ્યાની વિગત બાકી રહે તો તે પત્ર જેને મોકલવાનો છે તેને પૂછતો નથી. તો જવાબ આવશે તેમાં શું આવશે? તો સરનામું. તેમાં આવશે સરનામું. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા જુઓ, વર્તમાન યુગમાં લેખિત સમાચારને ઝડપથી મોકલવા ખાલી જગ્યા થાય છે, તો શેના દ્વારા આવે? તેમાં લખવાનું ઈમેલ. ત્યારબાદ જુઓ પાંચમું, વર્તમાન યુગનું સમાચારને આપલે માટેનું મહત્વનું સાધન આપણે ખાલી જગ્યા, તો કયું આવશે? મોબાઈલ. ત્યારબાદ જુઓ છઠ્ઠી ખાલી જગ્યા, એક વર્ગેથી બીજી જગ્યાએ પૈસા મોકલવા માટે ખાલી જગ્યા કરવામાં આવે છે, તો શું કરવામાં આવે છે? ખાલી જગ્યામાં આવશે, તો શું આવે? મની ઓર્ડર. ત્યારબાદ બાળકો પેજ ફેરવો જીની પાછળ,
જો ત્યારબાદ છે પ્રશ્ન ત્રણ, નીચેના વિધાનમાંથી સાચા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તો પહેલું છે પોસ્ટ ઓફિસ આપણી ટપાલ એક ગામેથી બીજે ગામ પહોંચાડવાનું કાર્ય કરે છે. તો જવાબમાં આવશે સાચું. ત્યારબાદ બીજું જોઈએ, ખાલી તો ખરા ખોટા જુઓ. નાની બચતમાં નાણાં રોકવા માટે મની ઓર્ડરનું ફોર્મ ભરવું પડે છે. તો તેમાં આવશે ખોટું. ત્યારબાદ ત્રીજું જુઓ, ટપાલી આપણા ગામ શહેરના સેવાક્રિય વ્યવસાયકાર તરીકે ફરજ બજાવે છે. તો ટપાલી બજાવે છે? તો કે હા. તો જવાબ આવશે સાચું. ત્યારબાદ ચોથું ખરા ખોટા જોશું. પોસ્ટ ઓફિસમાંથી આપણને ટેલિફોન કે મોબાઈલ પણ મળે છે. તો જવાબ આવશે ખોટું. તો આપણે પોસ્ટ ઓફિસમાંથી આપણે મોબાઈલ અને ટેલિફોન પણ મળે છે? તો કે નહીં. શું મળે છે ત્યાંથી આપણે? પત્ર અથવા તો ટપાલ. ત્યારબાદ જુઓ પાંચમું, પોસ્ટ ઓફિસમાંથી બધા જ પત્રો ભેગા કરી પોસ્ટલ ગાડી એક જ જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. તો હા, તેમાં આવે સાચું. ત્યારબાદ જુઓ છઠ્ઠું, મોબાઈલ સમાચાર માધ્યમનું હાથ યોગનું સાધન છે. તો કે હા. તો તેમાં આવશે સાચું. ત્યારબાદ જુઓ પ્રશ્ન ચાર, બંધ બેસતા ઝોડકા રચો. તો પહેલાં આપણે બંધ બેસતા ઝોડકા કરવાના છે. તો જુઓ જીની, જો જુઓ વિભાગ ઉત્તર અને વિભાગ બ. તો પહેલાં આપણે વિભાગ, પહેલું છે પોસ્ટ ઓફિસ, બીજું છે ટેલિફોન, ત્રીજું છે મની ઓર્ડર, ચોથું છે પોસ્ટ કાર, અને વિભાગ બ. પહેલું છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા, બીજું લેખિત સંદેશો પત્ર દ્વારા મોકલવાનું માધ્યમ, ત્રીજું છે ટપાલ પેટીમાંથી પત્ર એકઠા કરે, ચોથું સરકારી જાહેર સંસ્થા, પાંચમું વાતચીત કરવા. તો ચાલો આમાં આપણે વિભાગોના પ્રશ્નો છે તેના જવાબ વિભાગ બમાંથી ગોતવાના છે. તો પેલું છે પોસ્ટ ઓફિસ, તો તેમાં આવશે સરકારી જાહેર સંસ્થા, તો તેમાં આવશે ચાર. ત્યારબાદ છે ટેલિફોન, તો તે ટેલિફોનમાં આવશે વાતચીત કરવા, તો બીજાની સામે આવશે પાંચ. ત્યારબાદ છે ત્રીજું મની ઓર્ડર, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા, તો જવાબ આવશે એક. ત્યારબાદ છે ચોથું પોસ્ટ કાર્ડ, તો પોસ્ટ કાર્ડમાં આવશે લેખિત સંદેશો પત્ર દ્વારા મોકલવાનું માધ્યમ, તો જવાબ આવશે બે. હવે જુઓ ત્યારબાદ શું છે પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. તો પેલું છે પોસ્ટ ઓફિસમાંથી શું શું મળે છે, તો એમાં લખો પત્ર વ્યવહાર માટે જરૂરી પોસ્ટ કાર્ડ, આંતરદેશીય પત્ર, પરિબીડીના ટપાલ, ટિકિટો, મની ઓર્ડરો, ફાર્મ વગેરે, બરાબર. ત્યારબાદ જુઓ બીજો પ્રશ્ન, શું પોસ્ટ કાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાય છે? તો કે ના. ત્યારબાદ જુઓ ત્રીજો પ્રશ્ન, ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની કોની સાથે વાત કરો છો? તો લખો અમે ટેલિફોન કે મોબાઈલ પર અમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે વાત કરીએ છીએ. આપણે આ પ્રશ્ન પાઠ્યપુસ્તકમાં પણ આવ્યો હતો, મેં લખાવેલો પણ છે. હવે જુઓ ત્યારબાદ સામેનું પેજ જુઓ. ત્યારબાદ છે ચોથું, પોસ્ટ ઓફિસમાં પૈસાની બચત કરવા બાબતે શી વ્યવસ્થા હોય છે? તો લખવાનું, પોસ્ટ ઓફિસમાં આપણા પૈસાની બચત કરવા બાબતે રાષ્ટ્રીય બચત પત્રો, રિકરિંગ ખાતું, બચત ખાતું વગેરે વ્યવસ્થા હોય છે. ત્યારબાદ જુઓ પ્રશ્ન પાંચ, આપણા લખેલા પત્રમાં કઈ વિગત બાકી હોય તો તે પત્ર જ્યાં મોકલવાનો છે તે જગ્યાએ જઈ શકતો નથી. તો તેમાં લખો પત્રમાં આપણે જેને પત્ર મોકલવાનો હોય તેનું સરનામું ન લખ્યું હોય તો તે પત્ર નિયત જગ્યાએ જઈ શકતો નથી. ત્યારબાદ પ્રશ્ન છ જુઓ, પત્રમાં શું બાકી રહી ગયું હોય તો પત્ર મેળવનાર વ્યક્તિને દંડ ભરવો
પડે છે તેમાં લખો, પત્રમાં ટિકિટ લગાવવાનું ભૂલી જઈએ તો પત્ર મેળવનાર વ્યક્તિને દંડ ભરવો પડે છે. હવે જુઓ ત્યારબાદ પ્રશ્ન છ જો, નીચેના પ્રશ્નના ઉત્તર ટૂંકમાં લખો. તો પહેલું છે, સામીરાનો પત્ર વડોદરા ટ્રેન દ્વારા પહોંચ્યો, જ્યારે ટ્રેન ન હતી ત્યારે પત્રો કેવી રીતે પહોંચતા હશે ચર્ચા કરો. તો લખો એમાં, જ્યારે ટ્રેન ન હતી ત્યારે દૂરના સ્થળે પત્રો પહોંચાડવા માટે કબૂતરનો ઉપયોગ થતો હતો અને કેટલીક જગ્યાએ વ્યક્તિ દ્વારા પણ પત્રો પહોંચાડવામાં આવતા હતા. આવી વ્યક્તિઓને શું કહેવામાં આવે છે? આપણે કીધું છે તો ખેપિયા કહેવામાં આવે છે, બરોબર. ત્યારબાદ જો બીજો પ્રશ્ન, પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે? તો એક કરીને લખો, પોસ્ટ ઓફિસમાં પ્રવેશતા જુદી જુદી બારીઓ પર જુદા જુદા કામ થતા જોવા મળે છે. ત્યારબાદ બે કરીને લખો, એક બારી પર ટિકિટો, કવર, પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, મની હોર્ડર, ફોર્મ વગેરેનું વેચાણ થતું જોવા મળે છે. ત્યારબાદ એમાં એમાં ત્રીજું કરીને લખવાનું છે, બીજી બારી પર આપણે બહાર ગામ કોઈ વસ્તુ પાર્સલ દ્વારા મોકલવી હોય તો તેનું ફોર્મ ભરી તે વસ્તુની ડિલિવરી અને રૂપિયા ભરવાનું કામ, આમ અલગ અલગ બારી પર અલગ અલગ વિવિધ કામો જોવા મળે છે. હવે જો ત્યારબાદ પ્રશ્ન ત્રણ, પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે? તો એક કરીને લખો, ચીજ વસ્તુઓના પાર્સલ અને મની ઓર્ડર દ્વારા મોકલેલા રૂપિયા આપણા સગા સંબંધીઓ તથા મિત્રોને પહોંચાડવાનું કાર્ય, બીજું ટેલિફોન બિલ અને લાઇટ બિલ ભરવાની વ્યવસ્થા કરવાનું કામ, ત્યારબાદ ત્રીજું પૈસાના રોકાણ માટે રાષ્ટ્રીય બચત પત્રો કાઢી આપવાનું કામ, ત્યારબાદ તેમાં ચોથું રૂપિયાની બચત માટે બચત ખાતું અને રિકરિંગ ખાતું ખોલવાનું કામ. આમ પોસ્ટ ઓફિસમાં ઘણા બધા કામ થાય છે. હવે પેટ ફેરવો જેની બાળકો, ત્યારબાદ જુઓ ત્યારબાદ પ્રશ્ન 4, તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયા છે? તો લખો, અમે બધાએ ટેલિફોન કે મોબાઈલ જેવા કે ટેલિફોન બૂથ, શાળા, ઘર, હોસ્પિટલ અને વિવિધ કચેરીઓમાં તથા લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન જોયા છે. ત્યારબાદ જુઓ પ્રશ્ન 5, પત્ર લખો અથવા ફોન કરો એ બંનેમાં તમને શું પસંદ છે અને કેમ? તો લખો, પત્ર લખવા કરતાં મને ફોન કરવો વધુ પસંદ છે, કારણ કે પત્ર પોસ્ટ ઓફિસ દ્વારા 2-3 દિવસે પહોંચે છે, જ્યારે ફોન દ્વારા તરત જ સમાચારની આપલે થઈ શકે છે. અતિ આવશ્યક બાબત હોય તો ફોન દ્વારા તરત જ તેનું નિરાકરણ લાવી શકાય છે, પત્રની જેમ રાહ જોવી પડતી નથી. ત્યારબાદ જુઓ બાળકો પ્રશ્ન છ, ટપાલ બીજા કામ કે શહેરમાંથી તમારા સુધી કેવી રીતે પહોંચે છે? તો ટપાલ પેટીમાં નાખેલી ટપાલ ગામ કે શહેરમાં ટપાલ ઓફિસમાં લાવે છે, ત્યાં તાલુકા અને જિલ્લા પ્રમાણે જુદી પાડવામાં આવે છે. ત્યાંથી ટપાલ બસ કે ટ્રેનમાં આપણા તાલુકામાં આવે છે. તાલુકામાં આવેલી ટપાલોને ગામડાની જુદી જુદી પોસ્ટ ઓફિસ પ્રમાણે જુદી પાડવામાં આવે છે. પછી આપણા ગામની ટપાલોને ગામની પોસ્ટ ઓફિસમાં આપે છે. ત્યાંથી ટપાલ આપને આપી જાય છે. ત્યારબાદ પ્રશ્ન 7, ટેલિફોન મોબાઈલ દ્વારા આપને કઈ કઈ સગવડ પડે છે? તો કે ટેલિફોન મોબાઈલ દ્વારા રૂબરૂ વાતચીત કરી શકીએ છીએ, તેનો બધી જ જગ્યાએ હરતા ફરતા ઉપયોગ થઈ શકે છે.
ટેલિફોન મોબાઈલથી આપણે સામેની વ્યક્તિઓનો અવાજ સાંભળી શકીએ છીએ અને વાતચીત કરી શકીએ છીએ. મોબાઈલ દ્વારા લેખિત સંદેશો પણ મોકલી શકીએ છીએ. ચાલો બાળકો, આપણે અહીંયા સુધી ભણ્યા, હવે આગળના પ્રશ્ન આપણે આગળના લેક્ચરમાં ભણીશું. અહીંયા સુધી તમારે બાળકોને પ્રશ્ન 7 પ્રશ્ન સુધી તમારે બધાને સ્વાધ્યાય પોથી સરસ અને સુંદર અક્ષરે લખવાની છે અને વાંચવાનું છે. ચાલો, નમસ્તે.